नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे जोयुं तुं तो के चतुर्थको दशांशको अने शतांशको आनी अंदर माहिती ज्यारे अवर्गीकृत माहिती आपेली होय तेने लगता आपणे दाखला जोया हता। तो त्यारे आपणे वात करी हती अगाउना लेक्चरनी अंदर के अवर्गीकृत माहिती होय के वर्गीकृत माहिती होय, वर्गीकृतनी अंदर तो के असतत प्रकारनी माहिती होय तो एनुं सूत्र पण आपणे जे अगाउ जोयुं हतुं ते ज रहेशे। दाखला तरीके प्रथम चतुर्थक होय तो Q1 बराबर काउंस मा n वत्ता एक ना छेद मा चार मा अवलोकन नी किंमत। जेवु अवर्गीकृत माहिती नू छे सूत्र तेवु ज सूत्र वर्गीकृत नी अंदर असतत प्रकारनी माहिती आपेली होय त्यारनू छे। तो आपणे उदाहरण नंबर 27 छे, पेज नंबर 94 ऊपर तमने आपेला छे, मैं अहीं लखेलू छे उदाहरण नंबर 27 पाना नंबर 94 जे रकम आपेली छे तेने लगता आपणे दाखला जोईए। तो पेज नंबर 94 पर रकम छे मुजब एक बैंक में 100 ग्राहकों तेमनी एक माहितीनी बैंकनी एक महीनानी अंदर जे मुलाकात लिए छे तेनी संख्यानी तपास परथी आपणे नीचेनी माहिती मळे छे। मतलब के एक बैंकनी अंदर 100 ग्राहकों छे ई बैंकनी एक महीना दरमियान जे मुलाकात लिए छे ई मुलाकातनी माहिती आपणने आपेली छे। तेना आधारे आपणे प्रथम चतुर्थक, चौथो दशांशक अने 95मो शतांशक शोधवानो छे। आपेली माहिती छे तमे जोई शको छो के ई आपेली माहिती जे असतत प्रकारनी माहिती आपणने आपवामां आवेली छे। तो सौप्रथम माहिती लखीए, मुलाकातोनी संख्या 0, 1, 2, 3, 4, 5 and 6। હવે આ મુલાકાતની સંખ્યા છે એને આપણે નામ આપશું x। આ x 0 થી લઈ અને 6 સુધી માહિતી આપેલી છે। 0, 1, 2, 3, 4, 5 અને 6, આમ 6 સુધી માહિતી આપણને આપવામાં આવેલી છે। ત્યાર પછી ગ્રાહકોની સંખ્યા જે આપણા માટે થશે આવૃત્તિ, આવૃત્તિ મતલબ f, આ છે આવૃત્તિ f। તો 0 વખત મુલાકાત લીધી હોય એવા છે 12 ગ્રાહકો। મતલબ કહેવાનો એવો કે 12 ગ્રાહકો એવા છે કે જેણે 0 વખત બેંકની મુલાકાત લીધેલી છે, મતલબ એ ક્યારે બેંકમાં આવેલા નથી। 22 ગ્રાહકો એવા છે કે મહિનામાં એક વખત મુલાકાત લે છે, 22 ગ્રાહકો એવા છે કે મહિનાની અંદર એક વખત બેંકની મુલાકાત લે છે। 40 ગ્રાહકો એવા છે કે જેણે એક મહિનાની અંદર બેંકની બે વખત મુલાકાત લીધેલી છે। ત્યાર પછી 15 ગ્રાહકો એવા છે, 15 ગ્રાહકો એવા છે કે જેણે બેંકની 3 વખત મુલાકાત લીધેલી છે। ત્યાર પછી 6 ગ્રાહકો એવા છે કે જેણે બેંકની 4 વખત મુલાકાત લીધેલી છે। ત્યારબાદ 4 ગ્રાહકો એવા છે કે જેણે બેંકની મહિનામાં 5 વખત મુલાકાત લીધી છે। અને 1 ગ્રાહક એવો છે કે જેણે મહિનાની અંદર બેંકની 6 વખત મુલાકાત લીધેલી છે। આમ કુલ ગ્રાહકો કેટલા છે તો કે 100 આપણને કહી દેવામાં આવેલું છે। એટલે કુલ ગ્રાહકોની સંખ્યાની વાત કરીએ તો કુલ ગ્રાહકો એટલે n, n બરાબર કેટલા છે તો કે 100 આપણને આપી દેવામાં આવેલા છે કે 100 ગ્રાહકો છે। ખાસ યાદ કરીએ જ્યારે આપણે મધ્યસ્થ શોધતા હતા ત્યારે આપેલી માહિતી જો વર્ગીકૃત હોય કે જેમાં વર્ગીકૃતની અંદર સતત હોય કે અસતત હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે એક નવી કોલમ તૈયાર કરતા હતા જે છે સંચય આવૃત્તિ। તો સેમ પ્રક્રિયા એ પણ આપણે આમ જ તૈયાર કરશું, સંચય આવૃત્તિ જેનું નામ છે CF। તો નવી કોલમ બનાવીએ CF, કેલ્ક્યુલેટરની મદદથી સાથે સાથે ગણતરી કરતા જજો। સૌ પ્રથમ એફમાં 12 છે તો આ 12 વત્તા 22, કેલ્ક્યુલેટરની મદદથી આપણે સરવાળો કરશું, 12 વત્તા 22 એટલે થશે
चौत्रीस, चौत्रीस वत्ता चालीस एटले थशे चिम्मोतेर, चिम्मोतेर वत्ता पंदर एटले थशे नेव्यासी, नेव्यासी वत्ता छ एटले थशे पंचाणु, पंचाणु वत्ता चार एटले थशे नव्वाणु, नव्वाणु वत्ता एक एटले थशे सौ। तो खास याद राखवानुं छे के अहींया आपणो कुल सरवाळो छे ई संचय आवृत्તિની છેલ્લી કિંમત થતી હોય છે। તો આ થઈ સંચય આવૃત્તિ। આપણે અગાઉનો દાખલો જોયો તો જ્યારે એની અંદર આપેલી માહિતી છે ઈ અવર્ગીકૃત સ્વરૂપની હતી, અહીંયા વર્ગીકૃત સ્વરૂપમાં સતત સોરી અસતત પ્રકારની માહિતી છે। તો સૌપ્રથમ માહિતીમાં x અને f કોલમના આધારે આપણે cf નામની કોલમ બનાવી। હવે cf મળી ગયા પછી આપણને જે વસ્તુ શોધવાની કીધી છે તે રકમની અંદર જોઈએ તો પ્રથમ ચતુર્થક આ વસ્તુ આપણને મેળવવાની કીધી છે। તો ખાસ જોઈએ પ્રથમ ચતુર્થક પ્રથમ ચતુર્થક, પ્રથમ ચતુર્થક ને શું કહેવાય તો કે Q1। શું કહેશું આપણે Q1। તો Q1 નું સૂત્ર લગાડીએ Q1 બરાબર, અગાઉ આપણે માહિતી જ્યારે અવર્ગીકૃત સ્વરૂપની જ્યારે શોધતા શીખાતા ત્યારે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો। બંનેના સૂત્ર એક એક જ સરખા છે, n વત્તા 1 ના છેદમાં ચતુર્થક છે તો છેદમાં આવશે 4 માં અવલોકનની કિંમત શું થશે, n વત્તા 1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત। હવે અહીં આપણે જાણીએ જ છીએ કે n અહીંથી આપણે મેળવી લીધો છે, n બરાબર કેટલા છે તો કે 100, આ 100 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત 100 વત્તા 4 100 વત્તા 1 એટલે થશે 101 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત। કેલ્ક્યુલેટરની મદદથી 101 ભાગ્યા 4 કરશું એટલે જવાબ આવશે 25.25 માં અવલોકનની કિંમત। હવે ખાસ જોવાનું છે 25.25 માં અવલોકનની કિંમત યાદ કરો કે જ્યારે આપણે મધ્યસ્થ શોધતા હતા ત્યારે શું કરતા હતા તો કે સંચય આવૃત્તિની અંદર એક કિંમત શોધી, તેની સામેની x ની કિંમત જે થાય તે આપણે કિંમત મૂકીએ। તો સેમ પ્રક્રિયા એ જ કરવાની છે 25.25 એટલે કહેવાનો મતલબ એવો થાય કે 25મું અવલોકન, 0.25 છે એટલે 25મું અવલોકન, એના પછીનું અવલોકન એટલે કેટલામું અવલોકન તો કે 26મું। 25માં અવલોકનની કિંમત ને 26માં અવલોકનની કિંમત કેમાં સમાયેલી છે, 12માં શું 25 ને 26 બંને સમાયેલા છે તો કે ના, 34 ની અંદર 25 સમાયેલા છે તો કે હા, 26 તો કે હા। તો 34 નંબરની કિંમત એવી છે આ 34 કે એની અંદર બંને કિંમતો કઈ બંને તો કે 25 અને 25.25 એટલે કે 25 અને 26 બંને કિંમતો સમાયેલી હોય માટે આપણા માટે Q1 બરાબર શું થશે તો કે 1, આ આપણો જવાબ થશે। માં અવલોકનની કિંમત છે એ આપણો જવાબ હશે નહીં। ખાસ જોવાનું છે 25.25 એટલે કે 25મું અવલોકન અને 26મું અવલોકન બંને અવલોકનો 34 ની અંદર સમાયેલા છે માટે આપણે તેની સામેની x ની કિંમત જોશું તો x ની કિંમત થશે 1, જે આપણી કિંમત થશે પ્રથમ ચતુર્થક Q1 માટેની કિંમત 1। ઘણી વખત એવું પણ બનશે, ઘણી વખત એવું બનશે કે 25 અવલોકનમાં સમાયેલો હશે પછી 26 સમાયેલા હશે નહીં, ત્યારે થોડીક ગણતરીમાં ચેન્જીસ કરવું પડશે, આગળ આપણે જોઈએ કદાચ એવી ગણતરી પણ આપણને મળે। તો હવે પ્રથમ ચતુર્થક મળી ગયા બાદ હવે મેળવવાનો છે રકમમાં કીધું છે ચોથો દશાંશક, તો અહીં બાજુમાં લખીએ ચોથો દશાંશક, બહુ મસ્ત કિંમત છે ચોથો દશાંશક। જેમ આપણે
प्रथम चतुर्थक नु सूत्र बनाव्यु तू सेम एवं ज सूत्र बनाए तो दशांशक माटे आपणे शब्द वापरशुं डी चौथो छे तो चार डी चार बराबर काउंसमां सूत्रमां एन वत्ता एक कम्पलसरी रहेशे एन वत्ता एक छेदमां दशांशक छे तो केटला आवशे तो के दस मां अवलोकननी किंमत अहीं मे मां अवलोकननी किंमत छे बन्नेमां शोर्टमां लखेलुं छे तमे पूर्णमां लखजो हवे एन वत्ता एक ना छेदमां दस एन बराबर जाणीए छे तो के एन बराबर छे सो आ सो वत्ता एक छेदमां दस मां अवलोकननी किंमत अहीं सो वत्ता एक एक सौ एक एक सौ ने एक भाग्या दस मां अवलोकननी किंमत हवे शुं थशे तो के डी चार हता खास जोवानुं छे डी आगळ चार हता तो सूत्रनी अंदर अहीं आपणे बराबर लखी एनी आगळ आवशे चार जोवानुं हतुं के चोथो दशांशक छे तो सूत्रमां आगळ केटला आवशे चार तो एवी ज रीते अहीं आपणे चार लखशुं अहीं पण चार लखशुं खास प्रथम चतुर्थक हतो एटले एक आगळ नहोतो लख्यो पण चोथो दशांशक छे एटले आगळ लखशुं चार हवे 101 भाग्या 10 101 भाग्या 10 એટલે 10.1 ગુણ્યા 4 કરશું એટલે જવાબ થશે આપણો 40.4 માં અવલોકનની કિંમત શું થશે તો કે 40.4 માં અવલોકનની કિંમત ફરીથી જોઈએ ચોથા દશાંશક માટેનું સૂત્ર 4 કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત आ चार एमने रेवा दी दस वत्ता एक सो वत्ता एक एक सौ एक भाग्या दस एटले थाशे 10.1 एने गुणिया चार करिए 40.4 मां अवलोकननी किंमत सेम परिस्थिति आना जेवी ज थई तो जोई हवे आ चार नो मतलब ए पण 40 ज थशे चार नो मतलब शुं थाय 40 तो आपणो जवाब आव्यो 40.40 तो हवे रकमनी अंदर जोईए संचय आवृत्तिमां 40.40 એટલે 40 અને 41 બંને કિંમતો ક્યાં સમાયેલી છે 12 માં સમાયેલા છે 40 અને 41 તો કે ના 34 માં સમાયેલા છે તો કે ના આ 74 ની અંદર સમાયેલા છે 40 અને 41 તો કે હા 40 અને 41 છે એ 74 ની અંદર સમાયેલા છે માટે એની સામેની કિંમત જે x ની કિંમત છે 2 એ આપણો જવાબ થશે डी चार माटे डी चार बराबर जवाब थशे केटलो तो के बे फरीथी जोईए चौथो दशांशक डी चार बराबर चार कौंसमां एन वत्ता एक ना छेदमां दस मां अवलोकननी किंमत एन नी जगह मूकीए सो वत्ता एक एक सौ एक भाग्या दस 10.1 गुणिया चार करिए એટલે જવાબ થશે 40.40 માં અવલોકનની કિંમત મતલબ 40 માં અવલોકન આખું અને 0.40 છે એટલે 41 માં અવલોકન 40 અને 41 બંને કેમાં સમાયેલા છે તો કે 74 માં સમાયેલા છે તેની સામેની કિંમત x ની જે આપણે d 4 માટેની કિંમત થાય મતલબ ચોથો દશાંશક 2 થશે તો આવી રીતે પ્રથમ ચતુર્થક ચોથો દશાંશક હજી એક આપણે લાસ્ટમાં કીધું છે કે 95મો શતાંશક બહુ ખાસ જોવાનું છે 95મો શતાંશક 95મો શતાંશક જેમ આપણે Q1 નું સૂત્ર મૂક્યું હતું એવી જ રીતના D4 નું એવી જ રીતના P95 નું સૂત્ર મૂકીએ આ શતાંશક છે એટલા માટે આપણે એને P શબ્દથી ઓળખશું P95 બરાબર જેમ સૂત્રમાં અહીંયા આપણે લખ્યું હતું એન વત્તા એક છેદમાં ચતુર્થક હતા તો 4 મૂકા દશાંશક હતા તો 10 મૂકા અહીં શતાંશક છે તો કેટલા મૂકશું 100 માં અવલોકનની કિંમત પણ અહીંયા આગળ 95 છે તો આપણે અહીંયા આગળ 95 મૂકશું અહીંયા 1 હતા તો 1 મૂકવાની જરૂર નથી અહીંયા 4 છે તો આપણે આગળ 4
मुका हवे सूत्र नी अंदर मात्र किंमत ज मुकवानी छे तो किंमत नी अंदर जोईए तो 95 काउंस मां एन नी जग्या केटला मुकवाना छे तो के 100 प्लस 1 भाग्या 100 मां अवलोकन नी किंमत सादरूप आपीए 95 काउंस मां 101 भाग्या 100 मां अवलोकन नी किंमत हवे जो 95 एमने रेवा दे 101 भाग्य 100 करिए एटले आपणो जवाब थशे 1.01 गुणिया 95 एटले एनो जवाब थयो 95.95 95.95 मां अवलोकननी किंमत क्लियर आटलू जेम आपणे आगळना दाखला जोया हता एवी ज रीते 95.95 मां अवलोकननी किंमत એટલે એનો મતલબ સીધો એવો થાય કે 95મો અવલોકન અને 96મો અવલોકન કેમાં સમાયેલું છે એ જોઈએ 12માં 95મો અવલોકન સમાયેલું છે 95 96 તો કે ના 34માં તો કે ના 74માં તો કે ના 89માં તો કે ના 95 ખાસ જોવાનું છે કે અહીંયા માત્ર 95 એક જ કિંમત સમાયેલી છે 96 કિંમત સમાયેલી નથી 96 માટે ફરીથી ક્યાં જવું પડશે તો કે 99માં તો 95 આમાં છે 96 અહીંયા છે અગાઉની બે બે દાખલાની અંદર માર્કિંગ કરો તો કઈ 25.25 એટલે એનો મતલબ શું થયો 25 અને 26 મો અવલોકન તો કે 25 મો 26 મો અવલોકન 2:34 માં સમાઈ ગયા હતા આ દાખલાની અંદર 40.40 એટલે 40 મો અવલોકન અને 41 મો અવલોકન બંને કેમાં સમાઈ ગયા હતા તો કે 74 માં સમાઈ ગયા હતા પરંતુ અહીંયા 95.95 એટલે 95 મો અવલોકન અહીંયા છે 4 માં સમાયેલું 96મો અવલોકન છે એ 99માં સમાયેલું છે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જે આપેલું અવલોકન છે એ 1માં સમાયેલું આ બંને 1માં સમાયેલા હતા પણ આ અવલોકન છે કિંમત 95.95 બે કિંમતોમાં સમાયેલી હોય ત્યારે આપણે જે જૂનું યાદ કરીએ કેવી રીતના આપણે લખતા હતા તો કે અહીંયા આપણે લખશું આખા કેટલા છે તો કે 95 95મું અવલોકન વત્તા કેટલા પોઈન્ટ છે તો કે 0.95 કૌંસમાં 96મું અવલોકન માઇનસ 95મું અવલોકન આ આખી પ્રક્રિયા આપણે કરતા હતા તો હવે આપણે પ્રક્રિયા મુજબ વાત કરીએ તો કે 95મું અવલોકન તો તેની સામેની કિંમત તો કે 4 વત્તા 0.95 કૌંસમાં 96 ની કિંમત કઈ છે તો કે 5 આ 5 ઓછા 95 ની કિંમત 4 5 ઓછા 4 એટલે થયા 1 1 ગુણ્યા 0.95 એટલે 0.95 0.95 વત્તા 4 એટલે થયા 4.95 જે આપણી કિંમત આવી P95 ની ખાસ જોવાનું છે આ બંને દાખલાની અંદર તો આપણને સરળતાથી Q1 અને D4 મળી ગયા હતા પરંતુ P95 છે એ આપણે બે કિંમતોમાં સમાયેલા હતા એટલે શું કર્યું તો કે 96માં અવલોકનની કિંમત માઇનસ 95માં અવલોકનની કિંમત બંનેનો તફાવત લીધો અને 95માં અવલોકન વત્તા 0.95 કરી અને આપણે એનો આન્સર મેળવો ફરીથી જોઈએ તો કે બેંકની અંદર મુલાકાતની અંદર કેટલી વખત મુલાકાત લે છે તે આપેલું છે અને કેટલા ગ્રાહકો મુલાકાત લે છે એની વિગત આપી છે તો આપેલી માહિતીના આધારે એક્સ અને એફના આધારે સૌ પ્રથમ શું મેળવવાનું તો કે સંચય આવૃત્તિ મેળવવાની સંચય આવૃત્તિ મળી જાય ત્યાર પછી રકમમાં કીધું પ્રથમ ચતુર્થક શોધો તો આ પ્રથમ ચતુર્થક બરાબર તો કે Q1 બરાબર N વત્તા 1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત N ની જગ્યાએ મૂકશું 100 100 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત 100 વત્તા 1 એટલે 101 101 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત તો થયા 25.25 માં અવલોકનની કિંમત તો હવે 25.25 છે આપણે ક્યાં જોશું તો કે સંચય આવૃત્તિની અંદર સંચય આવૃત્તિની અંદર જોતા
25.25 એટલે 25મો અવલોકન ને 26મો અવલોકન ની વાત થઈ, તો 25મો અને 26મો અવલોકન ક્યાં સમાયેલું છે? તો કે 34 ની અંદર સમાયેલા છે. તો તેની સામેની જે કિંમત છે x ની 1, ઈ આપણો થયો પ્રથમ ચતુર્થક. એવી જ રીતે ચોથો દશાંશક d4 બરાબર 4 કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 10મા અવલોકન ની કિંમત, n ની જગ્યાએ મૂકી 100 વત્તા 1, 101 ભાગ્યા 10 એટલે 10.1 ગુણ્યા 4 કરશો એટલે 40.40મા અવલોકન ની કિંમત. હવે 40.40 એટલે એનો મતલબ એવો છે 40મો અવલોકન વત્તા 41મો અવલોકન, તો 40 અને 41 બંને છે એ 74 ની અંદર સમાયેલા છે, બંને કિંમતો 74 માં સમાયેલી છે, માટે એની કિંમત થશે 2. તો આપણને મળી ગયા d4 બરાબર 2. હવે 95મો શતાંશક, તો એનું સૂત્ર થશે 95 કૌંસમાં n વત્તા 1 છેદમાં 100 માં અવલોકન ની કિંમત, n વત્તા 1 એટલે n ની જગ્યાએ મૂકશું 100, 100 વત્તા 1, 101 ભાગ્યા 100 એટલે થશે 1.01, એને ગુણ્યા 95 કરશું એટલે 95.95 માં અવલોકન ની કિંમત. તો અહીંયા 95 અને 96 માં અવલોકન ક્યાં સમાયેલું છે જોઈએ, ખાસ જોવાનું છે. તો કે 95 માં અવલોકન 95 માં સમાયેલું છે, 96 માં અવલોકન 99 માં જતું રહ્યું, તો આ બંને પદ ની અંદર અવલોકન આપણા સમાયેલા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે આ સરેરાશ ની મદદ થી લેશું. તો કેવી રીતના, આખા કેટલા છે? તો કે 95, 95 માં અવલોકન વધતા પોઈન્ટ કેટલા છે? તો કે 0.95. માનો કે 0.25 હોત તો આપણે લખત 0.25, 45 હોત તો લખત 0.45. તો 0.95 કૌંસમાં 95 પછીનું અવલોકન કેટલામાં આવે? તો કે 96મો અવલોકન, 96મો અવલોકન માઇનસ 95મો અવલોકન. હવે 95મો અવલોકન કેમાં સમાયેલું છે? તો કે 4. તો અહીંયા આપણે લખા 4 વત્તા 0.95, 96મો અવલોકન કેમાં સમાયેલું છે? તો કે 99માં, એની સામેની કિંમત 5. આ 5 માઇનસ 4, 5 માઇનસ 4 એટલે 1, 1 ગુણ્યા 0.95 એટલે 0.95, 0.4 વત્તા 0.95 એટલે 4.95. તો આમ આપણે આપેલી માહિતી છે વર્ગીકૃતની અંદર કેવા સ્વરૂપમાં, અસતત સ્વરૂપની અંદર આપેલી હોય ત્યારે આ રીતે દાખલાનું ગણતરી થઈ શકે. આની અંદર તો આપણને પ્રથમ ચતુર્થક કીધો, કદાચ બીજો ચતુર્થક કે તો અહીં Q2 આગળ આવશે 2, ત્રીજો કે તો Q3 આગળ આવશે 3. સેમ એવી જ રીતે અહીંયા કદાચ માનો કે ત્રીજો કે તો આગળ 3 આવશે, પાંચમો કે તો આગળ 5 આવશે, નવમો દશાંશક કે તો આગળ 9 આવશે, અહીંયા 95મો છે એની જગ્યાએ 10મો કે તો અહીંયા 10 આવશે, તો આગળ 10 કિંમત આવશે. આમ કોઈ પણ આપણને દશાંશક કહેવામાં આવે, કોઈ પણ ચતુર્થક કહેવામાં આવે, કોઈ પણ શતાંશક કહેવામાં આવે, એના આધારે આપણા સૂત્રની અંદર પરિવર્તન કરી અને દાખલો સરળતાથી ગણી શકાય છે. મહત્વની વસ્તુ એક કે જો બે અવલોકન આપણે અહીં વાત કરીએ, બે અવલોકનમાં ક્યાંય કિંમત સમાયેલી હોય, બે સંચય આવૃત્તિમાં ક્યાંય કિંમત સમાયેલી હોય, તો આપણે આ પ્રક્રિયા કરવી પડે, નહીંતર આપણે સીધી રીતના દાખલો થઈ જાય એકદમ ઈઝી, એકદમ સરળ રીતે. તો આ હતો આપણો ચતુર્થક, દશાંશક અને શતાંશક. આપેલી માહિતી વર્ગીકૃતની અંદર કેવા સ્વરૂપમાં હોય? તો કે અસતત સ્વરૂપની અંદર આપેલી હોય ત્યારનું. હવે પછી નેક્સ્ટ ટાઈમે આપણે આપેલી માહિતી છે એ વર્ગીકૃતમાં સતત સ્વરૂપમાં આપેલી હોય તો એને લગતા દાખલા જોવાના છે અને શીખવાના છે. આ ઉપરાંત આ ઉદાહરણ હતું, આ સિવાય સ્વાધ્યાય આપ્યું છે, પેટા સ્વાધ્યાય આપ્યું છે, એની અંદર તમને ઘણા બધા દાખલા આપ્યા છે, જાતે ગણી અને પ્રેક્ટિસ કરજો. તો આ હતું આપેલી માહિતી અસતત સ્વરૂપની હોય અને અસતત સ્વરૂપની અંદર દશાંશક, શતાંશક અને ચતુર્થક ના દાખલા જોયા. હવે નેક્સ્ટ આપણે સતત આવૃત્તિના જોશું.